गुड मॉर्निंग स्टूडेंट्स, एकलव्य कॉमर्स में स्वागत है। धोरण 12 एसपीसीसी अपने चैप्टर जो रहा है, एसपी नु तीजु चैप्टर डिबेंचर। बराबर, एम आज आप जो है कि भाई अत्यार सुधी आपणे जोयुं के भाई शेर नी फेर बदली, एटले के शेर कोई शेर होल्डर होय एना द्वारा वेचवामां आवे अथवा तो कोई व्यक्ति ने भेट में आपवामां आवे तो एनी विधि शुं होय छे शेर फेर बदली नी। हवे एवी ज रीते ज्यारे डिबेन्चर कोई व्यक्ति ने वेचवा होय अथवा तो कोई एने भेट में आपवा होय तो डिबेन्चर फेर बदली नी विधि शुं छे ए आपणे जोईए। शेर फेर बदली नी विधि जेम लांबी लचक हती एनी जेम डिबेन्चर फेर बदली नी विधि जे छे ए बहु लांबी नथी, शोर्ट छे, पण छतां जोई लईए। एमां तो पहेलुं स्टेप छे रजिस्टर्ड डिबेन्चरनी फेरबदली में ते माटे निर्धारित करेल फॉर्म मेळवू अने जरूरी विगतो भरवी। के आपणने खबर छे कि केवा डिबेन्चर अने केवा शेर जे छे एनी फेरबदली थाय, तो के रजिस्टर्ड, बराबर, नोंधावेला शेर अथवा तो डिबेन्चर होय एवा शेरनी फेरबदली थाय। अने नोंधावा क्या होय छे एना नोंधावाना, तो के शेर बजारमां, शेर मार्केटमां शेरनी नोंधणी अथवा तो डिबेन्चरनी नोंधणी करवानी होय छे। तो जे नोंधावेला अथवा तो रजिस्टर्ड डिबेन्चर होय छे एनी फेरबदली माटे जे निर्धारित करेल फॉर्म होय छे ए मेळवानું હોય છે અને એમાં જે વિગતો માંગેલી હોય છે અથવા તો જરૂરી વિગતો હોય છે એ ભરવાની હોય છે। સેમ શેર ફેરબદલીમાં પણ એવું જ હતું કે ભાઈ તમારે પહેલાં રજિસ્ટર્ડ શેરની ફેરબદલી કરવી હોય તો પહેલાં ફોર્મ મેળવવું પડે અને એમાં જરૂરી વિગતો હોય એ ભરવી પડે। ત્યાર પછીની બીજી મેટર છે ડિબેન્ચર વેચનાર અને ખરીદનાર બંને પક્ષકારોના નામ, સરનામાં, ડિબેન્ચરની વિગત, પ્રમાણપત્ર નંબર, ક્રમ, ડિબેન્ચરની સંખ્યા અને ડિબેન્ચરની કિંમતની વિગતો દર્શાવવામાં આવે છે અને બંને પક્ષકારોએ તેમાં સહી કરવી પડે છે। બસ સેમ જે શેર ફેરબદલીની વિધિ છે એવી જ રીતે છે કે ભાઈ જે વ્યક્તિ ડિબેન્ચર વેચવા માગે છે અને જે વ્યક્તિ ડિબેન્ચર ખરીદવા માગે છે એ બંને પક્ષકારોના નામ સેમાં આવે, તો કે જે ફોર્મ નિર્ધારિત કરેલ ફોર્મ શેર ડિબેન્ચર વેચનાર દ્વારા ખરીદવામાં આવેલું છે અથવા તો મેળવવામાં આવેલું છે એ નિર્ધારિત કરેલ ફોર્મમાં એક તો ડિબેન્ચર વેચનાર અને ખરીદનાર બંને પક્ષકારોના નામ, પછી બંને પક્ષકારોના સરનામાં અને ડિબેન્ચરની વિગત, જેટલી પણ ડિબેન્ચરની વિગતો હોય એ ફોર્મમાં દર્શાવવાની હોય છે। ત્યાર પછી પ્રમાણપત્ર નંબર, પ્રમાણપત્ર નંબર એટલે કે એ ડિબેન્ચરનું પ્રમાણપત્ર જે હોય છે એમાં પ્રમાણપત્ર નંબર આપેલો જ હોય છે, એ જ નંબર એમાં મેન્શન કરવાનો હોય છે, ક્રમ દર્શાવવાના હોય છે। ત્યાર પછી ડિબેન્ચરની સંખ્યા કે ભાઈ વેચનાર દ્વારા કેટલી સંખ્યાના ડિબેન્ચર જે છે એ વેચવા માગે છે, બરાબર છે, એ ડિબેન્ચરની સંખ્યા ડિબેન્ચર ફોર્મમાં દર્શાવવાની હોય છે, ડિબેન્ચર ફેરબદલી ફોર્મમાં, અને ડિબેન્ચરની કિંમતની વિગતો કે ભાઈ જેટલી સંખ્યાના ડિબેન્ચર વેચનાર વ્યક્તિ વેચવા માગે છે એટલી સંખ્યા લેખે ડિબેન્ચરની ભાવ શું છે, એની રકમ શું છે, એની કિંમતની જે વિગતો જે છે એ શેમાં દર્શાવવામાં આવે છે, તો કે જે ડિબેન્ચર ફેરબદલી ફોર્મ છે એમાં આ વિગતો દર્શાવવામાં આવે છે અને બંને પક્ષકારો તેમાં સહી કરવી પડે છે કે જે ડિબેન્ચર વેચનાર છે અને ડિબેન્ચર ખરીદનાર છે આમ બંને પક્ષોએ ડિબેન્ચર ફેરબદલીમાં સહી કરવી જરૂરી હોય છે, કમ્પલસરી હોય છે। ખાસ યાદ રાખજો જે ડિબેન્ચર ફોર્મ છે એ પહેલાં તો મેળવવાનું અને એની વિગતો ભરવાની, બીજી વસ્તુ કે એમાં ખાલી એક વ્યક્તિ જે ડિબેન્ચર વેચે છે એનું જ ડિટેલ નથી હોતી, જે વ્યક્તિ ડિબેન્ચર વેચે છે અને જે વ્યક્તિ ડિબેન્ચર ખરીદે છે એમ બંને પક્ષકારોની ડિટેલ જે છે એ ડિબેન્ચર ફેરબદલી ફોર્મમાં ભરવાની હોય છે। માં કઈ કઈ વિગતો આવે છે, એક તો બંને પક્ષકારોના નામ, સરનામાં, ડિબેન્ચરની વિગત, પ્રમાણપત્ર નંબર, ક્રમ, ડિબેન્ચરની સંખ્યા અને ડિબેન્ચરની કિંમતની વિગતો, અને ત્યાર પછી આટલી ડિટેલ ભરાઈ ગઈ, આટલી વિગતો ભરાઈ ગયા પછી બંને પક્ષકારોએ ડિબેન્ચરમાં સહી એટલે કે સિગ્નેચર કરવાની હોય છે। ત્યાર પછી જોઈએ ડિબેન્ચર વેચનાર પોતે સ્વૈચ્છિક રીતે ડિબેન્ચર વેચેલ છે તે જણાવી બીજી સહી કરવી પડે છે કે ભાઈ ડિબેન્ચર વેચનાર વ્યક્તિ જે છે એ પોતે સ્વૈચ્છિકપણે ડિબેન્ચર વેચેલ છે, બરાબર છે, એ કોઈ બીજા કારણોથી ડિબેન્ચર નથી વેચતા, પણ કેવી રીતે ડિબેન્ચર વેચે છે, તો કે સ્વૈચ્છિક રીતે પોતાની ઈચ્છા થાય એટલે એણે ડિબેન્ચર વેચી નાખ્યા છે, તો એવી રીતે જ્યારે ડિબેન્ચર વેચેલ હોય તો એ જણાવી અને બીજી સહી કરવી પડે છે। ખાલી વેચનાર વ્યક્તિને કેવી રીતે સિગ્નેચર કરવાની હોય છે, તો કે વેચનાર વ્યક્તિ જે છે એ પોતે સ્વૈચ્છિક રીતે પોતાના ડિબેન્ચર વેચે છે તે જણાવી અને બીજી સહી કરવાની હોય છે। એક સહી ફોર્મમાં તો કરવાની જ હોય છે,
પણ સ્વૈચ્છિક રીતે જ્યારે ડિબેન્ચર વ્યક્તિ વેચતું હોય તો એને એ જણાવી કે ભાઈ હા હું મારા સ્વૈચ્છિક રીતે મને ઈચ્છા થઈ છે એટલે હું ડિબેન્ચર વેચું છું, તો એ વસ્તુ એ વિગત જણાવી અને બીજી સિગ્નેચર જે છે એ ડિબેન્ચર વેચનાર દ્વારા કરવામાં આવે છે. ચોથું જોઈએ ડિબેન્ચર પ્રમાણપત્ર અને ફેર બદલી ફોર્મ કંપનીની રજિસ્ટર ઓફિસે રજૂ કરવામાં આવે છે. બંને વસ્તુ કંપનીની રજિસ્ટર ઓફિસે રજૂ કરવામાં આવે છે. કઈ કઈ? એક તો ડિબેન્ચર પ્રમાણપત્ર અને બીજું કયું છે? તો કે ફેરબદલી ફોર્મ જે છે એ કંપનીની રજિસ્ટર ઓફિસે રજૂ કરવામાં આવે છે. ખાસ યાદ રાખજો કઈ બે વસ્તુ કંપનીની રજિસ્ટર ઓફિસે રજૂ કરવામાં આવે છે. એક તો ડિબેન્ચર પ્રમાણપત્ર જે કંપની દ્વારા ડિબેન્ચર ધારકોને, જૂના ડિબેન્ચર ધારકોને આપવામાં આવેલું એ ડિબેન્ચર પ્રમાણપત્ર, અને ફેરબદલી ફોર્મ કે જે બંને પક્ષકારો દ્વારા ભરવામાં આવેલું છે એ ફેરબદલી ફોર્મ જે છે એ કંપનીની રજિસ્ટર ઓફિસે રજૂ કરવામાં આવે છે. પહેલા ચાર જે છે એ સ્ટેપ ખાસ યાદ રાખવાના છે કે પહેલાં હું શું કરવાનું હોય, તો કે જે રજિસ્ટર્ડ ડિબેન્ચર છે એની ફેરબદલી કરવી હોય તો પહેલાં એનું ફોર્મ મેળવવાનું અને એની વિગતો ભરવાની, ત્યાર પછી ડિબેન્ચર વેચનાર અને ખરીદનાર બંને પક્ષો છે એ બંને પક્ષોએ પહેલાં તો શું એડ કરવાનું છે ફોર્મમાં, તો કે પહેલાં નામ દર્શાવવાનું છે, સરનામા દર્શાવવાના છે બંને પક્ષકારોના, ત્યાર પછી ડિબેન્ચરની વિગતો. ડિબેન્ચરની વિગતો તો ખાલી વેચનાર વ્યક્તિ જ ભરી શકે, ખરીદનારને તો ડિબેન્ચર ખરીદવાનો એટલે એ ડિબેન્ચરની વિગતો ભરી શકતા નથી. એટલે વેચનારે શું ફિલઅપ કરવાનું હોય છે? તો કે ડિબેન્ચરની વિગત છે, પ્રમાણપત્ર નંબર જે ડિબેન્ચરમાં આપેલું હોય, ક્રમ આપેલો હોય, ડિબેન્ચરની સંખ્યા કેટલી, સંખ્યાના ડિબેન્ચર વ્યક્તિ વેચવા માગે છે એ સંખ્યા, અને ડિબેન્ચરની કિંમત કે માની લો કે કોઈ વ્યક્તિ ડિબેન્ચરની જે સંખ્યા છે એ પ્રમાણે ડિબેન્ચરની કેટલી કિંમત થાય છે એ કિંમતની વિગતો જેટલી પણ હોય આ બધી વસ્તુ જે છે એ ડિબેન્ચર ફેરબદલી ફોર્મમાં દર્શાવી અને બંને પક્ષકારોની સિગ્નેચર કરવામાં આવે છે. ત્યાર પછી જે વ્યક્તિ ડિબેન્ચર વેચે છે એ વેચનાર વ્યક્તિ સ્વૈચ્છિક રીતે પોતાના ડિબેન્ચર વેચે છે એવું કંપનીને જણાવી અને બીજી સિગ્નેચર કરવાની હોય છે. અને ત્યાર પછી શું છે? તો કે ડિબેન્ચર પ્રમાણપત્ર અને ફેરબદલી ફોર્મ જે છે એ ક્યાં નોંધાવવાના હોય છે? તો કે કંપની રજિસ્ટર ઓફિસે રજૂ કરવાના અથવા તો નોંધાવવાના હોય છે. ત્યાર પછી જોઈએ કંપની સેક્રેટરી ફોર્મની વિગત અને પ્રમાણપત્રની ચકાસણી કરીને નમૂનાની સહીની સરખામણી કરે છે કે ભાઈ એકવાર ફોર્મ ભરાઈ ગયું બંને વેચનાર અને ખરીદનાર પક્ષો દ્વારા, પછી શું કરવાનું? તો કે એ ફોર્મ હવે રજિસ્ટર ઓફિસે રજૂ કરાવી દીધું તો હવે કોનું કામ આવશે? તો કે કંપની સેક્રેટરીનું કામ આવશે. એ શું કરશે? તો કે ફોર્મની જેટલી પણ વિગતો છે અને પ્રમાણપત્રની જે પ્રમાણપત્ર ડિબેન્ચર વેચનાર દ્વારા કંપનીને આપવામાં આવેલું છે આ બંને વસ્તુની ચકાસણી કરશે. બરાબર છે? ચકાસણી કરીને નમૂનાની સહીની સરખામણી કરશે કે જે ફોર્મ ખરીદનાર અને વેચનાર દ્વારા ભરવામાં આવેલું છે, અને બીજી વસ્તુ જે ડિબેન્ચર પ્રમાણપત્ર છે આ બંને વસ્તુની કંપની સેક્રેટરી દ્વારા ચકાસણી કરવામાં આવે છે, અને બીજી વસ્તુ કે જે સિગ્નેચર બંને પક્ષકારો દ્વારા કરવામાં આવેલી છે એ નમૂનાની સહી સાથે મેચ થાય છે કે નહીં એની સરખામણી કરે છે. જો આ સરખામણીમાં એને એમ થાય કે ભાઈ આ સિગ્નેચર મેચ થતી નથી અથવા તો ફોર્મમાં વિગત આપેલી છે એ અધૂરી છે અથવા તો ભરવામાં આવેલી નથી, તો આવા સંજોગોમાં કંપની સેક્રેટરી દ્વારા ડિબેન્ચર ફેરબદલી ફોર્મ જે છે એ નકારવામાં આવે છે. એટલા માટે જ ત્યાં કીધેલું છે કંપની સેક્રેટરી દ્વારા ફોર્મની જેટલી પણ વિગતો વેચનાર અને ખરીદનાર પક્ષ દ્વારા ભરવામાં આવેલી છે બધી જ વિગતો અને પ્રમાણપત્રની ચકાસણી કરવામાં આવે છે, અને ત્યાર પછી જે બંને પક્ષકારો દ્વારા સહી કરવામાં આવેલી છે ફોર્મમાં એ સહીના નમૂના સાથે મેચ કરવામાં આવે છે, એની સરખામણી કરવામાં આવે છે. અને જો કંપની સેક્રેટરીને એમાં કંઈ ખોટું લાગે તો એવા સંજોગોમાં કંપની સેક્રેટરી દ્વારા ફોર્મ જે છે એ નકારવામાં આવે છે. ત્યાર પછીની છઠ્ઠી મેથડ છે પ્રવર્તમાન કાયદા અનુસાર જરૂરી સ્ટેમ્પ ડ્યુટી ભરેલ છે કે કેમ તેની તપાસ કરી ફેરબદલી રજિસ્ટરમાં નોંધ કરશે. કે ભાઈ પ્રવર્તમાન કાયદા અનુસાર કે જે કંપની ધારાના કાયદાઓ આપેલા છે ડિબેન્ચર ફેરબદલીના, એ કાયદા અનુસાર જે વેચનાર વ્યક્તિ ડિબેન્ચર વેચનાર વ્યક્તિ છે એને સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય છે. બરાબર? આપણે શેરમાં પણ જોયું હતું કે ભાઈ જ્યારે વ્યક્તિ શેર વેચવા માગતો હોય તો એણે શું ભરવાનું હોય છે? તો કે સ્ટેમ્પ ડ્યુટી ભરવાની હોય છે. કેટલી? તો કે જેટલી માર્કેટમાં શેરની કિંમત ચાલતી હોય એટલી રકમનો તે સ્ટેમ્પ જે છે એ એના ઉપર લગાડવામાં આવે છે. જો કદાચ માર્કેટની કિંમત કરતાં ઓછી સ્ટેમ્પ શેર ઉપર લગાડેલો હોય તો એવા સંજોગોમાં કંપનીના સંચાલકો શેર ફેરબદલી નકારી શકે છે. તો એવી જ રીતે
જે પ્રવર્તમાન કાયદા એટલે કે જે કાયદા મુજબ જોગવાઈ મુજબ કોઈ વ્યક્તિએ સ્ટેમ્પ ડ્યુટી ભરેલ છે કે નહીં તેની તપાસ કરી ફેરબદલી રજિસ્ટરમાં નોંધ કરશે કે ભાઈ વ્યક્તિએ સ્ટેમ્પ ડ્યુટી ભરેલી હોય તો એની ફેરબદલી જે છે એ નકારવામાં આવતી નથી અને જો સ્ટેમ્પ ડ્યુટી ભરેલી ન હોય તેવા સંજોગોમાં વ્યક્તિને કહેવામાં આવે છે કે ભાઈ જાણ કરવામાં આવે છે કે તમે આ સમયે સ્ટેમ્પ ડ્યુટી ડિબેન્ચર ઉપર ભરેલી નથી તો એ ચકાસી કે ભાઈ કયા વ્યક્તિએ સ્ટેમ્પ ડ્યુટી ભરેલી છે કે ભરેલી નથી આ વસ્તુ ચકાસી અને જે ફેરબદલી રજિસ્ટર જે છે બરાબર ફેરબદલીનું જે રજિસ્ટર છે એમાં એ બાબતેની નોંધ કરવામાં આવશે પણ આ કાર્ય કોના દ્વારા કરવામાં આવશે તો કંપનીના સેક્રેટરી દ્વારા ત્યાર પછી છે કંપની સંચાલક મંડળની સભામાં ડિબેન્ચર ફેરબદલીની મંજૂરી અંગે ચર્ચા કરી ફેરબદલી મંજૂરી અંગેનો ઠરાવ પસાર કરવામાં આવશે આ એક કોમન ફેક્ટર છે બધી જેટલી બાબત આવે શેર બહાર પાડવાની શેર વેચવાની ખરીદવાની ડિબેન્ચર વેચવાની ડિબેન્ચર બહાર પાડવાની સંચાલક મંડળની સભા કંપનીમાં ભરાઈ ભરાઈને ભરાતી જ હોય છે અને એમાં ઠરાવ એ પસાર થતો હોય છે બરાબર એટલે કે જ્યારે ડિબેન્ચરની ફેરબદલી કરવામાં આવે તો કંપનીના જે સંચાલક મંડળ છે એટલે કે ડાયરેક્ટર્સ છે એની મંજૂરી લેવામાં આવે છે એટલા માટે જ તે કંપનીમાં સંચાલક મંડળની સભા બોલાવવામાં આવે છે કઈ બાબતે સભા બોલાવવામાં આવે છે તો કે ડિબેન્ચર ફેરબદલીની મંજૂરી હવે કંપનીના સેક્રેટરી થોડી કંઈ ફોર્મ એક્સેપ્ટ કરીને કહી દેશે તમે ફેરબદલી કરી નાખો નહીં કંપનીના જે ડિરેક્ટર્સ છે એટલે કે સંચાલક મંડળ છે એની મંજૂરી લેવી પડે ડિબેન્ચરની ફેરબદલી માટે તો ડિબેન્ચરની ફેરબદલીની મંજૂરી લેવા માટે કંપનીમાં ડિરેક્ટર્સની મિટિંગ એટલે કે સંચાલક મંડળની સભા બોલાવવામાં આવે છે અને ફેરબદલીની મંજૂરી અંગે ચર્ચા કરી અને ત્યારબાદ ફેરબદલીની મંજૂરી જો મળી જાય તો એ અંગેનો ઠરાવ કંપનીમાં પસાર કરવામાં આવે છે એટલે કે ટૂંકમાં બધા જેટલા સભ્યો છે સંચાલક મંડળના બધાની મંજૂરી સાથેનો ઠરાવ જે છે પસાર કરવામાં આવે છે ત્યાર પછીની આઠમું છે સંચાલક મંડળના ઠરાવના આધારે સેક્રેટરી ડિબેન્ચર પ્રમાણપત્રમાં ખરીદનારનું નામ દાખલ કરે છે અથવા નવું ડિબેન્ચર પ્રમાણપત્ર તૈયાર કરી ડિબેન્ચર ખરીદનારને તે મોકલી આપે છે એવી એકવાર ઠરાવ પસાર થઈ ગયો એકવાર સંચાલક મંડળની સહમતિ મળી ગઈ ડિબેન્ચર ફેરબદલીમાં ત્યાર પછી શું કરશે સેક્રેટરી તો કે જે ઠરાવ પસાર કરવામાં આવેલો છે એ ઠરાવના આધારે સેક્રેટરી જે છે એ ડિબેન્ચર પ્રમાણપત્રમાં વેચનારનું નામ કાઢી અને ખરીદનારનું નામ જે છે એ દાખલ કરશે બરાબર છે શું કામે કેમ કે ફાઇનલી હવે વેચનાર વ્યક્તિએ ડિબેન્ચર જે છે એ વેચી દીધા છે હવે જ્યારે ડિબેન્ચર વેચાઈ જાય તો જૂના જે જૂના શેરધારક અથવા તો ડિબેન્ચર ધારક છે એનું નામ થોડી કન્ટિન્યુ રહેશે હવે નહીં રહે ને હવે જે વ્યક્તિ ખરીદે છે ડિબેન્ચર એના નામે તે ડિબેન્ચર પ્રમાણપત્ર બને બરાબર છે તો એવી જ રીતે જ્યારે ડિબેન્ચર ફેરબદલીની મંજૂરી કંપનીના સંચાલક મંડળ પાસેથી મળી જાય તો એ ઠરાવના આધારે સેક્રેટરી શું કરશે કંપનીના તો કે જે ડિબેન્ચર પ્રમાણપત્ર છે એમાંથી ખરીદનારનું નામ જે છે એમાં દાખલ કરશે અને વેચનારનું નામ જે છે એ નીકળી જશે અને જો એ પ્રમાણપત્રમાં પ્રમાણપત્ર જૂનું થઈ ગયું હોય અથવા તો પ્રમાણપત્રમાં જગ્યા ન રહી હોય તો એવા સંજોગોમાં શું કરશે નવું પ્રમાણપત્ર જે છે એ કંપનીના સેક્રેટરી દ્વારા બનાવવામાં આવશે અને એમાં પણ કયા વ્યક્તિનું નામ દાખલ કરવામાં આવશે તો કે જે વ્યક્તિએ ડિબેન્ચર ખરીદેલા છે એ ખરીદનાર વ્યક્તિનું નામ દાખલ કરી અને વ્યક્તિના સરનામા મુજબ મોકલી આપવાનું કાર્ય કોનું હોય છે તો કે કંપનીના સેક્રેટરીનું ત્યાર પછી જોઈએ તો અહીંયા તમારો આ જે ડિબેન્ચર ફેરબદલીનો મુદ્દો જે છે એ પૂરો થાય છે બહુ નાની એવી પ્રોસેસ છે જે તમારે યાદ રાખવાની છે શેર ફેરબદલીની જેમ બહુ લાંબી નથી શોર્ટ પ્રોસેસ છે જે તમારે યાદ રાખવાની છે નેક્સ્ટ લેક્ચરમાં મળશું નવા ટોપિક સાથે